નમસ્કાર શિક્ષક મિત્રો, નો એન્ડ લર્ન યુટ્યુબ ની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયો ની અંદર શાળા કોષ ની અંદર આચાર્યશ્રી અને શિક્ષકોની માહિતી કઈ રીતે એડ કરવી તેના વિશેની માહિતી મેળવશું. સૌ પ્રથમ તમારા મોબાઈલ ની અંદર અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરો અથવા અન્ય બ્રાઉઝરનો ઉપયોગ પણ તમે આ વેબસાઇટને ઓપન કરવા માટે કરી શકો છો. અંદર આપણે લખશું શાલા કોસ ડોટ જીઓવી ડોટ ઇન અને ત્યાર પછી આપણે છે એન્ટર મારશું તો તમને આ રીતે વેબસાઇટ છે એ જોવા મળશે. આ વેબસાઇટ શા માટે બનાવવામાં આવી છે, તેનો યુઝ શું છે, તેના વિશેની થોડીક આપણે માહિતી મેળવી લઈએ. આ વેબસાઇટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે. માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ભારત સરકારના બધા રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોની શાળાઓ, કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી એક જ જગ્યાએથી એકત્રિત થાય એ હેતુથી આ વેબસાઇટને નિર્માણ કરવામાં આવેલું છે. આ શાળા કોષ પ્રોટોકોલ ઉપર ચાર સ્ટેપમાં માહિતી એકત્રીકરણ થશે. ચાલો આપણે આ ચારે ચાર સ્ટેપની છે એ થોડી માહિતી લઈ લઈએ. પહેલા ફેસની અંદર ટીચરની પ્રોફાઇલ છે. બીજા ફેસની અંદર શાળા પ્રોફાઇલ, રજાની માહિતી, શિક્ષકની હાજરી, વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, વિદ્યાર્થીઓની હાજરી. ત્રીજા ફેસની અંદર શાળાના ખર્ચની ગોઠવણી, શાળા મૂલ્યાંકન, શિક્ષક ફરિયાદ નિવારણ, શિક્ષક પગાર ભંગ અને વિદ્યાર્થીઓની સિદ્ધિ, વિદ્યાર્થીઓની ઉત્પાદક શિક્ષણ, વિદ્યાર્થી પ્રોત્સાહિત અને ચોથા ફેસની અંદર શાળા સ્કીમ મેનેજમેન્ટ, શાળા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, શિક્ષક સેવા તાલીમ અને ઈ સામગ્રી, શિક્ષક ટ્રાન્સફર અને પ્રમોશન અને છેલ્લું અને લાસ્ટ સ્ટેપ છે વિદ્યાર્થી ટ્રાન્સફર અને પ્રગતિ. પરંતુ આ ચારે ચાર ફેઝનો અત્યારે આપણે ઉપયોગ કરવાનો નથી. જે આપણે મોબાઈલ ઉપર અને યુઝર આઈડી ઉપર જે આપણને પાસવર્ડ મળવાના છે એ માત્ર ટીચર પ્રોફાઇલ માટે જ મળવાના છે. તો આજે આપણે આ વિડીયોની અંદર માત્ર ટીચર પ્રોફાઇલ કઈ રીતે એડ કરવી અને આચાર્ય કઈ રીતે લોગિન થવું એ વિશેની માહિતી મેળવશું. આપણે સૌ, કારણ કે મારી પાસે જે યુઝર નેમ ને પાસવર્ડ છે તે ઓટો જનરેટ થઈ અને મેં સેટ કરેલા છે, એટલે આચાર્યશ્રી તરફથી જે લોગિન કરવામાં આવશે તેની પ્રોસેસ છે એ આપ અત્યારે હું લોગિન કરીશ એમાં તમે જોઈ શકશો નહીં. તો ચાલો આપણે એના વિશેના કેટલીક ઇમેજો અને ફોટાઓ છે એ જોઈ લઈએ. આપણી શાળાના યુઝર આઈડી અને પાસવર્ડ આપણી શાળાના યુડાઈસ અંતર્ગત ઉપલબ્ધ માહિતીના આધારે ઈમેલ આઈડી અથવા ફોન નંબર ઉપર મળી રહેશે. જો કોઈ કારણોસર યુઝર આઈડી અને પાસવર્ડ શાળાને ન મળે તો બ્લોક MIS કોઓર્ડિનેટરનો સંપર્ક કરી અને આપણે યુઝરનેમ અને પાસવર્ડ છે એ મેળવવાના રહેશે. તમારી શાળાનો યુડાઈસ કોડ એ આપણી શાળાનો યુઝર આઈડી રહેશે અને સિસ્ટમ દ્વારા ડિફોલ્ટ પાસવર્ડ છે એ જનરેટ કરવામાં આવશે. તમારી શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ મળ્યેથી સિસ્ટમમાં લોગિન થવા માટે લોગિન સ્ક્રીન ઉપર જે યુઝરનેમ અને પાસવર્ડ છે આપી લોગિન થાવ. પ્રથમવાર જ્યારે આપણે સિસ્ટમ લોગિન થઈએથી શાળા કોષ સિસ્ટમ આપણને આપણી શાળાનો નવો પાસવર્ડ જનરેટ કરવાનો થશે. જ્યારે તમે પાસવર્ડ જનરેટ કરો ત્યારે પાસવર્ડની અંદર એક કેપિટલ અક્ષર, એક સ્મોલ અક્ષર, એક ચાર્ટર્સ અને એક નંબર છે એ કમ્પલસરી લેવાના રહેશે. આપનો પાસવર્ડ છે, પ્રથમ વખત આપણે લોગિન થશું ત્યારે આપણને વેલકમ સ્ક્રીન દેખાશે. અહીં તેનો ઇમેજ આપેલ છે. વેલકમ સ્ક્રીન ઉપર નીચે આપણે છે એક બ્લુ કલરનું બટન આપેલું છે, તેના ઉપર લખ્યું છે પ્લીઝ કન્ફર્મ યોર ડેટા. તેના ઉપર ક્લિક કરશો એટલે આવી સ્ક્રીન આપ જોઈ શકશો. જો યાદીમાં કોઈ શિક્ષકની વિગત ખૂટતી હોય તો આપની શાળાના રજિસ્ટર પરના શિક્ષકની વિગત ઉમેરવા માટે એડ બટન ઉપર
ક્લિક કરી વિગતોની એન્ટ્રી કરી શકાશે. શિક્ષકની વિગતોની એન્ટ્રી કર્યા પછી સેવ બટન ઉપર ક્લિક કરી સ્ટેપ 2 બટન ઉપર ક્લિક કરી તેના આગળ વધતા તેમાં તમારા શાળાના રજિસ્ટર પરના શિક્ષકોની વિગતો જોઈ શકશો. શિક્ષકોની વિગતો એડિટ અને અપડેટ છે એ કરી શકાશે. લોગિન થયા પછી આપેલ ઇમેજ જેવી સ્ક્રીન છે એ જે દેખાય છે તેને આપણે ડેસ્કટોપ ડેશબોર્ડ તરીકે ઓળખશું. અહીં જમણી બાજુ તમારા સ્કૂલનું નામ અને યુ ડાયસ કોડ હશે, તેની નીચે પ્રિન્સિપાલનું નામ હશે અને અહીં એડ ટીચર કરી અને તમે નવા શિક્ષકોને પણ એડ કરી શકશો. તો ચાલો આપણે આજે ટીચરની પ્રોફાઇલ છે એ શિક્ષકની પ્રોફાઇલ કઈ રીતે એડ કરવી તેના વિશેની માહિતી આગળ મેળવી. ચાલો આપણે ફરી વખત છે એ બ્રાઉઝર છે ઓપન કરીએ અને એડ્રેસ બાર ની અંદર લખીએ શાળા cos.ogov.in અને સર્ચ બટન ઉપર ક્લિક. તો આપણે વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે. હવે આપણે મેનુ બાર ની અંદર ટીચર પ્રોફાઇલ છે લોગિન એના ઉપર ક્લિક કરશું. તમારે તમારા શાળાનો કોડ નાખવાનો રહેશે. હું અહીં મારી શાળાનો કોડ છે એ એન્ટર કરું છું અને પાસવર્ડ. હવે અહીં પહેલી વખત જયારે તમે પાસવર્ડ એન્ટર કરશો ત્યારે ન્યુ પાસવર્ડ જનરેટ કરવા માટેનું આપણે વેબસાઇટ છે એ બ્રાઉઝર છે એ પૂછશે. પરંતુ મારે ઓનલેડી નવા પાસવર્ડ છે જનરેટ કરેલ છે કે ડાયરેક્ટ ડેશબોર્ડ છે એ મારે ખોલશે. અહીં જે તમે જોઈ શકો છો ડેશબોર્ડ ની નીચે ટીચર પ્રોફાઇલ યુઝર મેનેજમેન્ટ ચેન્જ પાસવર્ડ ડાઉનલોડ મેન્યુ અને લોગ આઉટ તેની અંદર આપણે ટીચર પ્રોફાઇલ ઉપર છે એ ક્લિક કરશું. ત્યાર પછી છે એ ટીચર મેનેજર ટીચર ઉપર છે મેનેજ ટીચર ઉપર આપણે ક્લિક કરી એટલે અહીં સિલેક્ટ. હવે આપ સૌ જોઈ શકો છો કે જમણી બાજુ છે એડ ટીચર ઉપર છે એ આપણે ક્લિક કરશું એટલે આવું એક નવું વિન્ડો છે એ ખુલશે. એની અંદર શિક્ષકની નવા શિક્ષકની માહિતી એડ કરવા માટે તમારે 3 સ્ટેપ છે એ ફોલો કરવા પડશે. પહેલા સ્ટેપની અંદર બેઝિક ઇન્ફોર્મેશન, બીજાની અંદર એજ્યુકેશનની ઇન્ફોર્મેશન અને ત્રીજાની અંદર પ્રોફેશનલ ઇન્ફોર્મેશન. તો સૌ પ્રથમ પહેલા મેનુની અંદર આપણે જે તે શિક્ષકનું છે એ નામ લખવાનું રહેશે. જે તમારી સર્વિસ બુકમાં હોય એ જ પ્રમાણે તમારે અહીં નામ લખવાનું રહેશે. અહીં બાય ડિફોલ્ટ છે એ તમારા સ્કૂલનું તમે લોગિન કરશો એટલે અહીં બાય ડિફોલ્ટ તમારી શાળાનું નામ અને ડાયસ કોડ આવી જશે. ત્યારબાદ ટીચર આઈડી ની જગ્યાએ આપણે પાન કાર્ડ છે એ એન્ટર કરવાના રહેશે. અહીં છે આ પાન કાર્ડ નંબર જે તે શિક્ષકના આપણે ટેક્સ્ટ બોક્સ ની અંદર લખવાના રહેશે. ત્યારબાદ આધાર આઈડી ની અંદર આધાર કાર્ડ ના નંબર જે છે એ આપણે અહીં સ્ટોર કરશું. અહીં મારે છે આધાર કાર્ડ છે એ મેં ખોટા નાખેલા છે એટલે અનવી લીક બતાવે છે. તમારે ત્યાં તમારા જે તે શિક્ષકના સાચા આધાર કાર્ડ નંબર છે એ એન્ટર કરવાના રહેશે. બર્થ ઓફ ડેટ જે શિક્ષકનો જન્મ હોય જન્મની તારીખ છે અહીં આપણે. જેન્ડર યાની કે મેલ ફિમેલ. ત્યાર પછી સોશિયલ કેટેગરી ઓબીસી એસટી એસસી અધર રિઝર્વ કેટેગરી એટલે કે ઓઆરસી અધર એટલે કે જનરલ.
જેમાં જે શિક્ષક આવતા હોય તે સિલેક્ટ કરી હું અહીં ઓબીસી સિલેક્ટ કરું છું. ટાઈપ ટીચર, ટાઈપ ઓફ ટીચર, એની અંદર પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, હેડ ટીચર, હેડ ટીચર, સિનિયર ટીચર, સ્કૂલ ઇન્ચાર્જ ટીચર, ઇન્સ્ટિટ્યુટ લેક્ચરર, જે આમાંથી ઓપ્શન તમને લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી અહીં આપણે છે એ ઓનલી ફોર ટીચર આપણે સિલેક્ટ કરશું. અહીં નેચર ઓફ એપોઇન્ટમેન્ટ, તો ગવર્મેન્ટ શિક્ષકો માટે છે એ અહીં રેગ્યુલર આવીએ, કોન્ટ્રાક્ટર બેઝ ઉપર હોય તો એ, પાર્ટ ટાઈમ અને એ જે વિભાગો છે એમાંથી ગવર્મેન્ટ વાળાએ મોસ્ટ ઓફલી રેગ્યુલર શિક્ષકને છે એ સિલેક્ટ કરવાના રહેશે. ડેટ ઓફ જોઈનિંગ સર્વિસ, તેની અંદર તમે જે ખાતામાં દાખલ તારીખ હોય એ તમારે અહીં લખવાની રહેશે. ડેટ ઓફ જોઈનિંગ સ્કૂલ, સ્કૂલની અંદર આ સ્કૂલની અંદર ક્યારે તમે દાખલ થયા એની તારીખ છે તમારે અહીં એન્ટર કરવાની રહેશે. ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુટર ઇન ફ્યુ, એટલે કે નોર્થ એપેલેબલ સિલેક્ટ કરશો. બ્લડ ગ્રુપ તમારું જે હોય તે અહીં તમે સિલેક્ટ કરી શકો છો. એપોઇન્ટમેન્ટ પોત વિભાગ આપણે આમાં છે એ જિલ્લા પરિષદ છે એ પસંદ કરશો. હવે મિત્રો, જે 15 અને 16 નંબરની જે કોલમ છે એ ખૂબ મોસ્ટ આઈએમપી છે, એમાં શક્ય હોય ત્યાં સુધી તમારા જે ટાઈમી નંબર હોય એ જ આપણે કરશું. અહીં તમારું ઈમેલ આઈડી, શિક્ષકનું પર્સનલ જે ઈમેલ આઈડી હોય એ કમ્પલસરી એડ કરવાનું છે. ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું. અહીં લખેલા છે ટીચર બેઝિક પ્રોફાઇલ ક્રિએટ, એ સિલેક્ટ કરવાની છે. અહીં આપણે સેકન્ડરી છે એ હું સિલેક્ટ કરું છું. હાઈએસ પ્રોફેશનલ ક્વોલિફિકેશન ની અંદર પીટીસી, બીએડ, એમએડ, જેટીડી જે કંઈ તમને લાયકાત ધરાવતા હો એ લાયકાત છે તમારે એડ કરવાની રહે. ટીચર ટાઇટલ, યાનિ કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર, પ્રાઇમરી ટીચર કે નો કે અધર્સ, આમાંથી જે તમને લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હું અહીં છે એ પ્રાઇમરી ટીચર છે એ સિલેક્ટ કરું છું. હિન્દી સ્ટડી અપ ટુ, ક્યાં સુધી તમે હિન્દી ભણ્યા છો એની ડિટેલ છે અહીં લખવાની રહેશે. મેથેમેટિક્સ સ્ટડી અપ ટુ, જે વિષય જ્યાં સુધી તમે ભણ્યા અભ્યાસ કર્યો હોય એ માહિતી છે તમારે અહીં ફિલઅપ કરવાની. નવ નંબરની કોલમની અંદર ઇન્ડિયન લેંગ્વેજ સ્ટડી, એટલે કે તમે કઈ ભાષાની અંદર અભ્યાસ કર્યો છે, તો ગુજરાત માટે મોસ્ટ ઓફલી છે એ ગુજરાતી સિલેક્ટ કરવાની રહેશે. ઇન્ડિયન લેંગ્વેજ આ સિવાયની જો તમે અભ્યાસ કર્યો હોય તો એ અહીં ફિલ કરવું. એવરોમેન ડીએલઈડી પ્રોગ્રામ ઓફ એનઆઈઓએસ ની અંદર ગવર્મેન્ટ શિક્ષકોએ મોસ્ટ લોકલી છે એ નો સિલેક્ટ કરવાનું આવશે. એપોઇન્ટમેન્ટ ઓફ સબ્જેક્ટ, જે આ વિષય માટે તમારી નિમણૂક થઈ હોય એ વિષય છે અહીં તમારે સિલેક્ટ કરવાનો રહેશે. હું અહીં છે એવલ સાયન્સ છે એ સિલેક્ટ કરું છું. ત્યાર પછી સબ્જેક્ટ ટોટ, એટલે કે સબ્જેક્ટ ક્યાં ક્યાં વિષયો ક્યાં ધોરણની અંદર ભણાવે છે
પહેલાની અંદર ક્રમ, બીજાની અંદર ક્લાસ, કયા ક્લાસની અંદર ભણાવે અને ત્રીજાની અંદર બેસે. આપણે સૌ પહેલા એની અંદર પેલો ક્લાસ સિલેક્ટ કરીએ, એની અંદર છે ઇંગ્લિશ છે એ સિલેક્ટ કરી. ત્યાર પછી અહીં એપનું બટન તમે દબાવશો એટલે નીચે છે એક્સ્ટ્રા કોલમ છે એ એડ થઈ જશે. ત્રીજા ક્લાસની અંદર છે આપણે હિન્દી વિષય સિલેક્ટ કરીએ. અહીંથી કોઈ વિષય ખોટો સિલેક્ટ થઈ ગયો હોય તો આપ અહીંથી ડિલીટ પણ કરી શકો છો. આ સિવાયના વધારાના જો તમારે વિષય એડ કરવાના હોય તો આ પ્લસ બટન દબાવશો એટલે નીચે એક રો છે એ એડ થઈ જશે. આની અંદર સાતમું ધોરણ આપણે સિલેક્ટ કરીએ. ત્યાર પછી છે એ આમાં વિષય તરીકે છે એમાં પણ લીધા. એટલું કરી લીધા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન છે એ આપણે ટીચર એજ્યુકેશન પ્રોફાઇલ અપડેટિંગ સક્સેસ ખોલી. લાસ્ટ અને ત્રીજો ભાગ જે છે એ પ્રોફેશનલ ઇન્ફોર્મેશન. માસ્ટર ટ્રેનર તરીકે તમે એસઆઈજી તરીકે અથવા તો અન્ય જગ્યાએ જો કોઈ તાલીમ લીધી હોય તો અહીં એસ લખવાનું, નહીં પર અહીં નો સિલેક્ટ કરવાનું. સબ્જેક્ટ નોન વિચ ટ્રેનિંગ ટ્રેન નંબરના આ કોલમની અંદર સબ્જેક્ટ ઓન વિચ ટ્રેન ઓન તમે કયા વિષય સાથે તાલીમ લીધી છે એ અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. અહીં જે ડિટેલ લખો અધર ડિટેલ એ પણ શક્ય હોય ત્યાં સુધી ઇંગ્લિશમાં લખવું એ વધારે સારું છે, અથવા તો અહીં નોન સિલેક્ટ કરો. ત્યાર પછી ઇઝ ધ ટીચર અ બીઆરસી, એટલે કે જો તમારા સ્ટાફમાંથી કોઈ શિક્ષક બીઆરસી સીઆરસીમાં હોય તો અહીં યસ આપવાનું, અને જો ન હોય તો ત્યાં આપણે નો સિલેક્ટ કરશું. તો અહીં આપણે અત્યારે છે એ નો સિલેક્ટ. અહીં પણ આપણે સીઆરસી પણ પાંચમા કોલમ ની અંદર તમે કયા બોર્ડમાં ભણેલા છો એ અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. આપણે બધાને છે એ સ્ટેટ લાગુ પડશે રાજ્ય, તો એ હું અહીં સિલેક્ટ કરું છું. ત્યાર પછી પેલા આપણે સેવ બટન આપવાનું ક્લિક કરવાનું, અને સેવ બટન ક્લિક કર્યા પછી તમારે સેવ ઓર અપ્રૂવ માટે આચાર્યને અહીંથી મોકલવાનું છે. અહીં યસ આપો, એન્ટ્રી કરી હતી એ આપ સૌ અહીં જોઈ શકો છો. આચાર્યને લોગિન ની અંદર પ્રૂફ થવા માટે અહીં આપને ટેસ્ટ ની અંદર બતાવે છે. આ પ્રોસેસ છે એ પ્રાઇવેટ અને અન્ય સ્કૂલો માટે જ વધારે પડતી નવા શિક્ષક એડ કરવાનું કરવું પડશે. મનસી યુ ડાઈસ એટલે કે આધાર ડાઈસ ઉપરથી છે એ ઓટોમેટિક જનરેટ થઈ જાય, માત્ર એની અંદર આપ સૌએ એડિટ કરી અને સુધારા વધારે. શિક્ષકે આપેલી માહિતી છે એ સાચી અને ખરી હશે તો આચાર્ય છે એ સબમિટ ફોર પ્રૂફ બટન ઉપર ક્લિક કરી એ માહિતી આગળ મોકલાવશે. આ રીતે છે એ નવા શિક્ષકને એડ કરી શકાય છે, ડિલીટ કરી શકાય છે, અને તેમાં સુધારા વધારા કરી અને બ્લોક રિસોર્સ સેન્ટરને છે આપણે મોકલી શકીએ. આશા છે કે આજનો આ વિડીયો છે આપ સૌને ગમ્યો હશે અને ઉપયોગી પણ થશે. તો આપ સૌ આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે. થેન્ક યુ, આભાર.